દક્ષિણ આફ્રિકાના વેડા ટાઉનમાં ભરૂચના વોરાસમના ગામના યુવાન ઉપર નિગોરા દ્વારા ગોળીબાર. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. દક્ષિણ આફ્રિકાના વેડા ટાઉનમાં ભરૂચના વોરાસમાજની ગામના યુવાન ઉપર નિગ્રો દ્વારા ગોળીબાર કરાતા યુવાનને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. ઘટનાની જાણ યુવાનના પરિવારજનો ચિંતાતુર બનવા પામ્યા છે. ભરૂચ જિલ્લાના ઘણા યુવાનોએ રોજીરોટી માટે દક્ષિણ આફ્રિકાની વાટ પકડી છે, જેઓ પોતાના વતનથી હજારો માઇલ દૂર પોતાના પરિવારજનોને છોડી રોજીરોટી રળવા સ્થાયી થયા છે. ભરૂચ જિલ્લાના વોરા સમાજની ગામની નવયુવાન પટેલ અરહમ યુસુફ નામના યુવાન પણ વેડામાં રોજીરોટી માટે સ્થાયી થયો છે, જેઓ આજે સવારે પોતાના નિવાસસ્થાનેથી નીકળી પોતાના કામધંધે જવા નીકળ્યા હતા. તે સમયે નિગરો જાતિના લૂંટારોએ એમને રસ્તામાં લૂંટના ઈરાદે અંતરીને તેમને ઈજાઓ પહોંચાડી હતી, જે દરમિયાન અન્ય લોકો આવી જતા લૂંટારુઓ પલાયન થઈ ગયા હતા. બાદમાં સ્થાનિક લોકોની મદદથી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા ખાતે ભૂતકાળમાં પણ ગુજરાતીઓ તેમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાના યુવાનો નિગ્રો જાતિના લૂંટારુઓના હુમલામાં ભોગ બન્યા છે. તે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોની સુરક્ષા માટે વિદેશના ગૃહ મંત્રાલયને રજૂઆત કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.